नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। घणा बधा विद्यार्थीओ राह जोईने बैठा हता अने मैसेज उपर मैसेज पण आवी रह्या हता। घणा बधा विद्यार्थीओना फोन कॉल पण आव्या अने मोस्टली बधानी रिक्वायरमेंट एवी छे के साहेब आईएमपी आपो आईएमपी आपो आईएमपीना मैसेज पड़ी रह्या छे। विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ने हवे गणतरीना दिवसों बाकी छे अने विद्यार्थीओ मंड्या छे रिविजन तरफ, प्रश्नपत्रना सॉल्यूशन तरफ, अने एमां सौथी मोटो भाग भजवे छे परीक्षा लक्षी महत्वना प्रश्नों के जे विद्यार्थीना परिणामनी अंदर पण बहु ज मोटो सुधारो करी आपे छे। तो आजे ए विद्यार्थीओने मान आपी, एमनी मांगणीने मान आपी अने तमारा माटे हूँ धोरण 10 विषय सामाजिक विज्ञाननी अंदर प्रथम परीक्षानी अंदर जितला पण चेप्टरनो समावेश छे अने एनी ब्लू प्रिंट प्रमाणे, एटले के जे पाठमांथी 2 गुण 3 गुण 4 गुणना जे परीक्षानी अंदर प्रश्न पूछाय छे એ મહત્વતાને ટાંકીને આજે ઉપલબ્ધ થયો છું આઈએમપી લઈને। તો જો તમે પણ અહીંયા આપવામાં આવેલા જે મહત્વના પ્રશ્નો છે એને વિશેષ ધ્યાન આપી એનો અભ્યાસ કરશો, એની તૈયારી કરશો, તો તમે પણ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો। દર વર્ષે આપીએ છીએ અને એમાંથી અઢળક પૂછાય છે અને વિદ્યાર્થીઓ લખીને આવે છે અને સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરે છે। તો આજે અહીંયા જે તમને PDF દેખાઈ રહી છે એ પ્રથમ પરીક્ષા સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 10 માટેની છે। તમે અહીંયા જોઈ શકો છો વિભાગ D ની અંદર અહીંયા જેટલા પણ મહત્વના પ્રશ્નો જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઓકે, ત્યારબાદ વિભાગ C પણ છે એની નીચે અને વિભાગ B પણ છે। તો આ જે પ્રશ્નો જે છે ગઈ વખતની પરીક્ષાઓની અંદર પૂછાયેલા પણ છે એનો પણ આધાર લેવામાં આવ્યો છે। આ વખત માટેની જે મહત્વને પ્રશ્નાવલી કહી શકાય એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો એના સમાવિષ્ટ જે ચેપ્ટર જે છે, એટલે કે ચેપ્ટર નંબર 1 થી લઈને 5, ત્યારબાદ ચેપ્ટર નંબર 8, 9, 10, 11 અને ચેપ્ટર નંબર 15, 16, 17, આટલા ચેપ્ટર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે, તો જેનો તમે અહીંયા અભ્યાસ કરી શકો છો। અહીંયા જે તમને પાછળ વિદ્યાર્થી મિત્રો PDF દેખાય છે એ પણ અમે ડિસ્ક્રિપ્શન લિંક એની આપીશું, જ્યાંથી તમે અભ્યાસ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો। તમારા સહધ્યાય મિત્રને શેર કરજો, બધાને ઉપયોગી સાબિત થશે, હે ને। તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, હે ને, આર્યભટ્ટની મહત્વની શોધો કઈ છે, રોકડિયા પાક એટલે શું, ઓકે, આ બધા જે પ્રશ્ન જે છે એ અહીંયા ઓલરેડી આપવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો। વિભાગ C ની અંદર પણ અહીંયા માહિતી આપવામાં આવી છે જે તમે જોઈ શકો છો। ઓકે, તમે જોઈ શકો છો 2 ગુણની અંદર પણ જે વિભાગ B ની અંદર જે પ્રશ્ન આપવામાં આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો। ટોટલી જેટલા પણ મહત્વના પ્રશ્નો જે છે, ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓને નકશાની વાત હોય તો નકશા જેટલા છે મહત્વના એ પણ અહીંયા આપવામાં આવેલા છે। બીજો મુખ્ય પ્રશ્ન મારી સામે એ આવ્યો કે સાહેબ નકશા પૂર્તિ કઈ રીતે કરવી અને દરેક પાઠનો નકશો કઈ રીતે પૂરવો, તો એનું પણ આપણે પહેલેથી જ યુટ્યુબની અંદર ઓલરેડી વિડીયો અવેલેબલ છે। પહેલો જે છે નકશો કેવી રીતે પૂરવો, અને પહેલી વાર યુટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ એકદમ સરસ રીતે તમને એનિમેશનના માધ્યમથી શીખવ્યું છે કે કેવી રીતે નકશો પૂરવાનો, સચોટ માહિતી સાથે, એક પણ માર્ક્સ આપણો જાય નહીં, હે ને। અને દરેક પાઠનો, તમારા જેટલા પણ પાઠ સમાવિષ્ટ છે દરેક પાઠનો એની અંદર ઓલરેડી નકશા પૂર્તિ કરાવેલી જ છે આપણે, એની લિંક પણ તમને આપીશું। તમે પણ આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને મેપ વિભાગમાં જોઈ શકો છો, ત્યાં પણ તમને આ વિડીયો અવેલેબલ જોવા મળશે। આશા છે કે તમને આ માહિતી પસંદ આવી છે। આ પ્રથમ પરીક્ષા માટેનું બહુ જ ઉપયોગી સામગ્રી છે, બહુ જ ઉપયોગી મટીરિયલ છે, એની PDF પણ અમે તમને આપવા માગીએ છીએ, તમે ડાઉનલોડ પણ કરી શકશો। ઓકે, આના સિવાય બીજા અન્ય વિષયોના પણ વિડીયો ઉપલબ્ધ છે પ્રથમ પરીક્ષાની IMP માટેના, અને નહીં હોય એ સમયાંતરે આવતા રહેશે, તમે પણ એની રાહ જોજો। અચૂકથી આપીશું, આ 2-4 દિવસના ગાળાની અંદર તમને બધું જ પ્રાપ્ત કરાવવા જઈ રહ્યા છીએ। એ સિવાય
એ સિવાય કે યુટ્યુબની અંદર સાંજે લાઈવ લેક્ચર હોય છે જેનું ટાઈમ ટેબલ પણ આપણી ચેનલ ઉપર મૂકેલું છે, એ પણ તમે અટેન્ડ કરી શકો છો. અત્યારે મુખ્ય મુદ્દાઓ એની ઉપર ચાલી રહ્યા છે, ઠીક છે. અને વાત કરીએ એબીસી ક્લાસીસ ગાંધીનગર, તો છેલ્લા કેટલાય વર્ષોથી એબીસી ક્લાસીસ ગાંધીનગરની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અને છેલ્લા 2-3 વર્ષથી અમે ઓનલાઈન એજ્યુકેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ. દરરોજ સાંજે 6:30 લઈ અને 8:30 સુધી લાઈવ લેક્ચર યોજાય છે, તમે પણ એનો લાભ લઈ શકો છો. ઇફ યુ વોન્ટ ટુ બાય અ રેકોર્ડેડ કોર્સ, એ પણ તમે ખરીદી શકો છો બહુ નજીવી કિંમતની અંદર, ઠીક છે. આશા છે તમને આ માહિતી પસંદ આવી છે. ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.